स्वागत है तमारू जेकेस किचन में। आज आप बनाईशु लीली खजूर नो हलवो। तमने मारी रेसिपी पसंद पड़े लाइक शेर एंड सब्सक्राइब जरूर करजो। लीली खारेक ना हलवो बनावा माटे आपणे लीली खारेक जोईशे। एने आपणे छोली लीधी छे, छोली ने एना बे कटका करी दीधा छे। एक बाउल दूध छे, 5 चमची जेटलो दूधनो पाउडर छे, 2 चमची जेटलू घी छे, કાજુ, બદામ અને સાથે ખાંડ પણ લઈશું। આપણે ખજૂરને આ રીતે છોલી લેવાની છે। આ રીતે આપણે બધી ખજૂરને સમારી લેવાની। ખજૂરને આપણે છોલી લીધી છે, ખળીઓ પણ કાઢી દીધો છે એમાંથી। હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડર કરી લઈશું। કચરું ઊંડા વટાઈ ગયું છે મિક્સરમાં। હવે આપણે એને ઝીણું કરવાનું છે। એના માટે દૂધ નાખીશું, લીલી ખજૂર અને દૂધને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડર કરી લીધી છે અને આપણે એની પેસ્ટ રેડી કરી લીધી છે। હવે આપણે એનો હલવો બનાવીશું। ઘી મૂકી દઈશું। આ લીલી ખજૂરને દૂધને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડર કરી હતી અને પેસ્ટ છે એ હવે નાખી દઈશું। આપણે એને ધીરા તાપે થવા દઈશું। આપણી પેસ્ટ ઘીમાં સતરાઈ ગઈ છે। હવે આપણે જે બાઉલમાં બાકીનું દૂધ હતું એ પણ એમાં નાખી દઈશું। એની સાથે આપણે 2 ચમચી જેટલું મિલ્ક પાવડર લઈશું। તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો કશો વાંધો નહીં, પણ બજારમાં અમૂલના નાના પેકેટ મળે છે એ પણ તમે લઈ શકો છો। આ ખાવામાં બહુ સરસ લાગશે। અત્યારે હાલ લીલી ખજૂરની સિઝન ચાલે છે તો તમે નાના બાળકોને ખવડાવશો તેમના માટે બહુ હેલ્ધી રહેશે। એક રસ હલાવતા રહેજો। આપણે ડ્રાય ફ્રૂટ દૂધનો પાવડર નાખ્યો છે અને ખજૂર બધી મીઠી નથી આવતી એટલે એને ટેસ્ટને જાળવી રાખવા માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ એમાં ઉમેરી દઈશું, જેથી કરીને મીઠાશ જળવાઈ રહે આપણી। 1 ચમચી ખાંડ નાખી દઈશું। હવે આપણે ઘી છૂટું ભરવા માંડશે। ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। હવે આપણે બદામને કાપી લઈશું। બદામને ગરમ પાણીમાં મેં પલાળી હતી, તેના છોરા નીકળી જશે અને આવી રીતે આપણે કાપી લઈશું। બીજા બાઉલમાં આપણે કાજુ અને બદામને ઝીણા ક્રશ કરી લીધેલા છે। તમે જોઈ શકો છો હલવામાં ઘી છૂટું પડી ગયું છે। આપણો હલવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે કાજુ અને બદામને ઝીણા સમારી લીધા છે તે નાખી દઈશું। તો તમારા ટેસ્ટ મુજબ નાખવાના, વધારે ઓછા। હવે આપણે ગેસ બંધ કરી લઈશું। તૈયાર છે આપણો લીલી ખજૂરનો હલવો।